स्मृति पुराणाना, श्रुति श्रुति स्मृति पुराणाना, पुराणाना आलयं करुणालयं, आलय आलयं करुणालयम् करुणालयं, नमामि भगवत्पादं, नमामि नमामि भगवत्पादं, शंकरं लोकशंकरं, शंकरलोक शंकरम् शंकराचार्यं, शंकरं शंकराचार्यम् शंकराचार्यं, केशवं बादरायणं, केशवम् सूत्रभाष्यकृतो वंदे सूत्रभाष्यकृतो सूत्रभाष्यकृतो वंदे भगवन्तौ पुनः पुनः भगवन्तो पुनः ईश्वरो गुरुरात्मेति, ईश्वरो मूर्ति भेद विभागिने, मूर्ति भेद गुरुरात्मने व्योमवत् व्याप्त देहाय, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये दक्षिणामूर्तये नमः, गुकारस्वन्धकारो वै, गुकारस्वन्धकारो रुकारस्तन्निवर्तकः, रुकारस्तन्निवर्तकः अंधकार निरोधित्वात्, अंधकार गुरुरित्या गुरुरित्या निरोधित्वात् विधीयते, सदाशिवसमारंभा सदाशिवसमारम्भम् शंकराचार्यमध्यमाम्, शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम्, अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्पराम्, वन्दे गुरुपरम्पराम् ॐ सहनावतु, ॐ सहना भवतु सहनौ भुनक्तु, सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै, तेजस्विनावतीतमस्तु ॐ शान्ति शान्ति शान्तिः, ॐ शान्ति 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 शान्तिः शान्तिः, ॐ आप्यायन्तु ममाङ्गानि, ॐ ॐ आप्यायन्तु प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि, वाक् प्राण चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम्, सर्वं सर्वं ब्रह्मोपनिषदम्, ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम्, माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्,
मा ब्रह्म अनिराकरणमस्त्व निराकरणं मे अस्तु। अनिराकरणमस्त्व निराकरणं तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु। तदात्मनि ते मयि सन्तु। ते मयि ॐ सन्तु शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। तदेव सौम्य इदमग्रे आसीत् एकमेव अद्वितीयम् तदेके आहुः असत् एव इदमग्रे आसीत् एकमेव अद्वितीयम् तस्मात् असतः सत् जायत। कुतस्तु खलु सौम्य एवं स्यात् इति। ह उवाच कथम् असतः सज्जायेत इति। सत्तु एव सौम्य इदमग्रे आसीत् एकमेव अद्वितीयम्। छांदोग्य उपनिषद बीजो खंड पेलो मंत्र। आपणे पेली लाइन जोई थी, सद सद एव सौम्य इदम अग्रे आसीत। इदम नाम रूपात्मक जगत अग्रे सृष्टे हे प्राक सद एव आसीत। ए कया स्वरूप मां हतु? तो के सद मात्र अस्तित्व ना स्वरूप मां हतु। अने ए सद ના માટે બે વિશેષણ વાપરા, એકમ અદ્વિતીય। એ સત જે નામ રૂપાત્મક જગત સૃષ્ટિ પહેલા જે સત સ્વરૂપે હતું, એ સત કેવું હતું? તો કે એક અદ્વિતીય। અને પછીનું વાક્ય છે, કીધું કે તદ એકે આહુ, કોક એવું બોયલા, એકે એટલે બીજા કોઈ માણસો, તદ એકે આહુ એવું બોયલા। અને શું બોયલા? તો કે અસત એવ ઇદમ અગ્ર આસીત, એનો અર્થ કે અગ્રે સૃષ્ટિ પહેલા આખે આખું જગત હતું, એ કેવા સ્વરૂપમાં હતું? તો કે આપણે એમ લખી શકીએ કે અગ્રે એટલે કે સૃષ્ટિ હે પહેલા ઇદમ જગત છે એ કેવું હતું? તો કે અસત એવ, એટલે અહીંયા છે અસત એવ ઇદમ અગ્રે આસીત। અને અસત પાછું કેવું? તો કે એકમેવ અદ્વિતીય, અને પાછું તસ્માત અસતઃ સજ્જાયત, અને પછી અસતમાંથી સતનો જન્મ થયો। આવો વાક્ય છે, એટલે શંકરાચાર્ય જે વાક્યને સમજાયું કે અગ્રે, અગ્રેનો અર્થ થાય સૃષ્ટિ હે પ્રાક, ઇદમ જગત, ઇદમનો અર્થ થાય જગત જે આપણી સામે સત તરીકે દેખાય છે, અને જગત કેવું છે? તો કે નામ રૂપ આત્મકમ, અસંખ્ય નામ એવા જગતને માણસો કહેવાય ને, જનરલી વાસ્તવિક રીતે સત કે છે। એટલે શ્રુતિ કે આ મંત્ર એવું કહેવા માંગે છે કે અગ્રે અસતનો અર્થ થાય નામ રૂપ વગરનું જગત, નામ રૂપ વિહાય વગરનું જગત છે એને અહીંયા બીજી લાઈનમાં કીધું છે અસત। એટલે અહીંયા અસત એટલે કઈ નથી એવું નહીં, શૂન્ય છે એવું નહીં, પણ અસતનો અર્થ થાય નામ રૂપ વગરનું એકમાત્ર સત। જેવી રીતે કોડિયા કે દીવડા
કે ઘડા વગરની માટી માત્ર માટી, એવી જ રીતે આ ઇદમ જગત કેવું છે? તો કે વિધાઉટ એની નામ રૂપ, નામ રંગ વગરનું, એને અસત અહીંયા શબ્દ વાપર્યો છે. અને અસત છે એ ખરેખર અસત જ છે, એના માટે લાંબુ ડિસ્કશન આ મંત્રની અંદર, ભાષ્યની અંદર છે. અને છેલ્લે લેખું કે તસ્માદ અસતઃ સજ્જાયત, અને પછી એ નામ રૂપ વગરના સતમાંથી, સત નામ રૂપ વાળા જગત સતનો જન્મ થયો. જાયતે એનો અર્થ થાય એનો જન્મ થયો. હવે આ છે આખે આખું એ શંકરાચાર્યજીએ સમજાયું છે. આપણે અમુક પહેલી લાઈન ને જોઈ લીધું હતું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત, એની જે વ્યાખ્યા છે તો એકમેવ અદ્વિતીય અર્થ થાય નામ રૂપ વગરનું જગત. આ બધું ભાષ્યમ આપણે જોયું હતું, અને છેલ્લે એ પણ જોયું હતું કે કેવી રીતે કોઈક વ્યક્તિ સવારે એક ગામથી બીજા ગામ જતો હોય, અને એ ગામની અંદર જતા પહેલા એણે જોયું કે એક કુંભાર છે, એ ઘણો બધો માટીનો પિંડો લઈને બેઠો છે. પછી એ વ્યક્તિ બીજે ગામ ગયો, બપોરે જ્યારે પાછો એના ગામમાં આવ્યો ત્યારે વળી પાછો એ કુંભાર એને મળ્યો, ત્યારે એની સામે શું હતું? તો શંકરાચાર્ય જ લખ્યું કે ઘણા બધા ઘટ ગળાઓ, શકરાઓ, આપણે કહેતા કહો શકરાઓ જેવું અનેક કાર્યમ ઉપલભ્ય. એવું એને કેટલું જોયું, પણ એને વિચાર કર્યો કે આ બધું જ શું છે? તો કે મૃત એવ આ માટી છે, એ જ આ બધા ગળાઓ અને કહેવાય જાત જાતના દીવડાઓ બની ગઈ છે. પેલા ખાલી માટી હતી અને અત્યારે માત્ર એનું કાર્ય છે, પણ અત્યારે જે નજરે દેખાય છે એ ખરેખર તો કેવું છે? તો કે માટી એવ જ. એવી રીતે ઘડા અને દીવડાઓને આપણે કહી શકાય કે જગત. એ જગત જ્યારે નહોતું ત્યારે જગતનું જે ઉપાદાન કારણ છે કેવું છે? તો કે સત સ્વરૂપે હતું. એવું આપણે જોયું હતું. આ બધા જ વાક્ય આપણે જોયા હતા, એટલે ફરી વાર જવાની જરૂર નથી. અદ્વિતીય, એકમેવ અદ્વિતીય, એમાં એકનો અર્થ પણ વાક્ય જોયું તો કે એકમ એવ, એનો અર્થ શંકરાચાર્યજી શું કરવા માંગે છે? તો કે સ્વકાર્ય પતિતમ અન્યત ન અસ્તિ ઇતિ એકમ એવ ઇતિ ઉચ્યતે. સ્વકાર્ય પતિતમ, પોતાના કાર્ય સિવાય, એને કહેવાય પતિતમ, પોતાના કાર્ય એટલે કે માટીના ઘડામાંથી જો માટીની વસ્તુઓ બનેલી હોય તો માટીઓની વસ્તુઓ વગર અન્યત ન અસ્તિ, બીજું કઈ નહોતું, એને કહેવાય એકમ. આપણે આ બધું જોયું હતું એકવાર એક જમાનામાં, પછી એક આગળ જઈએ. તો આપણે કહી શકીએ કે એકમનો અર્થ શંકરાચાર્યજી શું કર્યો છે? તો કે એકમ કારણમ અસંખ્ય કાર્યેન વિભાવ્યતે. અનેક કારણ છે, કાર્ય કારણ છે, એ અનેક કાર્યની અંદર પ્રકાશિત છે. એવી જ રીતે સત, આપણે માટીના પિંડાને બદલે આપણે લખીએ કે આ સત છે, માત્ર અગ્રે સત સ્વરૂપે હતું અને સૃષ્ટિ થઈ ગઈ પછી નામ રૂપાત્મા. પણ એકનો અર્થ થાય એક જ સત આખે આખા કાર્ય રૂપે ભાસી રહ્યું છે, એવું શંકરાચાર્યજી આવું કહેવા માંગે છે. એકમેવ નો અર્થ થાય સ્વકાર્યમ પતિતમ, પોતાના કાર્ય સિવાય અન્યત ન અસ્તિ, એના સિવાય બીજું કશું જ નથી. ઇતિ એકમ, એ એનો અર્થ થાય ઇતિ ઉચ્યતે. પછીનો શબ્દ હતો અદ્વિતીય,
ત્યારે આપણે એનો અર્થ કર્યો તો અદ્વિતીયમનો અર્થ થાય કોઈ પણ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત, એ આપણે અર્થ કર્યો તો શંકરાચાર્યજી કહે છે કે અદ્વિતીયમ ઇતિ એનો અર્થ થાય મૃત વ્યતિરેકેણ માટી સિવાય. પછી એને પાછું એક્ઝામ્પલ આપ્યું બૃદહ યથા અન્યત ઘટાદી આકારેણ પરિણમયિતૃ કુલાલાદી નિમિત્ત કારણમ દ્રષ્ટમ. ઘડો છે એમને એમ તો ન બને, ઘડાને બનાવવા માટે શું જોઈ તો કે ઘડાને બનાવવા માટે માટી જોઈ, ઘડાને બનાવવા માટે કુંભાર જોઈ, ઘડાને બનાવવા માટે થોડું પાણી જોઈ, ચાકડો જોઈએ અને બીજું શું જોઈએ, અગ્નિ જોઈ તપાવવા માટે, ઘણું બધું જોઈએ આટલું આવે. તો આ માટી છે એને કહેવાય ઉપાદાન કારણ, કુંભાર છે એને કહેવાય નિમિત્ત કારણમ, અને પાણી ચાકડો એને કહેવાય સહકારી કારણ, ઉપયોગી થાય બનાવવા માટે એને કહેવાય સહકારી કારણ. એવી રીતે ભગવાને ધારો કે જગત બનાવ્યું તો પછી ઉપાદાન કારણ કયું, નિમિત્ત કારણ કયું, એટલે કીધું કે નિમિત્ત પણ એ જ છે, ઉપાદાન પણ ઈશ્વર જ છે, ત્યાં બીજા કોઈ પણ સહકારી કારણની જરૂર નથી. એટલે કીધું કે અદ્વિતીયમ એને કહેવાય અદ્વિતીય. કીધું મૃત વ્યતિરેકેણ યથા જેવી રીતે મૃદહ અન્ય માટી સિવાય ઘડાઓ માટે ઘટાદી આકારેણ પરિણત્રુ એને પરિણામ એને આકાર આપવા માટે કુલાલાદી, કુલાલનો અર્થ થાય કુંભાર વગેરેનો અર્થ થાય પાણી ચાકડો અગ્નિ નિમિત્ત કારણમ દ્રષ્ટમ. કુલાલ કેવો કહેવાય તો કે નિમિત્ત કારણમ, એના સિવાયને બધાય કહેવાય સહકાર. એવી રીતે ભગવાને જ્યારે આ બનાવ્યું ત્યારે બીજા કોઈનો ઉપયોગ કર્યો હતો, બીજા કોઈ એની એને મદદ કરવા વાળું હતું, એટલે કે અદ્વિતીયમ એના માટે શબ્દ વાપર્યો. તથા કે તથા એટલે કે તેવી જ રીતે સત વ્યતિરેકેણ સતઃ સહકારી કારણમ દ્વિતીયમ વસ્તુ અંતરમ પ્રાપ્તમ પ્રતિષિધ્યતે. એનો નિગેટ કરવા માટે એનો વિરોધ કરવા માટે અદ્વિતીય શબ્દ વપરાણો છે. અદ્વિતીય શેના માટે તો કે એક જ એકમેવ એક જ પરમાત્મા છે એના સિવાય, એટલે કે સહકારેણમ પ્રતિષિધ્યતે દ્વિતીય વસ્તુ પ્રતિષિધ્યતે. સત સિવાય બીજું કાંઈ નહોતું, એ બધાનો પ્રતિષેધ કરવા માટે અદ્વિતીય શબ્દનો પ્રયોગ થયો. માત્ર એકમેવ સત, માત્ર એક સત, એના સિવાય બીજું કશું જ નહોતું. અને શંકરાચાર્યજી લખ્યું ન અસ્ય દ્વિતીયમ વસ્તુ અંતરમ વિદ્યતે ઇતિ અદ્વિતીય. એટલે કે ખરેખર અદ્વિતીયનો અર્થ શું થાય, અસ્ય સતઃ દ્વિતીયમ વસ્તુ ન વિદ્યતે. સતને જગત બનાવવા માટે બીજા કોઈ વસ્તુની જરૂર નથી, એટલું એ પોતાની મેળે જ સશક્તિમાન છે, આખી આખું જગત બનાવવા બીજા કોઈની જરૂર નથી. આટલું શંકરાચાર્યજીએ બતાવ્યા પછી કેવી રીતે બીજાની જરૂર નથી, શા માટે જરૂર નથી, એવું બતાવવા માટે ઘણા બધા આર્ગ્યુમેન્ટ્સ છે, જેને આપણે પૂર્વ પક્ષી કહીએ છીએ. આ લગભગ 3-4 ની અંદર છે. એ ક્યાં બેઝ ઉપર છે તો મેં એને બતાવવા માટે આજે ખાલી એક તમને બતાવવા માટે રાખ્યું છે. પૂર્વ પક્ષી જ્યારે કહે તો પૂર્વ પક્ષી ખરેખર કોણ છે? ખરેખર શાસ્ત્રની અંદર આપણે કહેવાય છે 12 દર્શન છે, ફિલોસોફી છે, દર્શન શાસ્ત્ર છે, એ ટોટલ 12 છે. શાસ્ત્ર ઇન જનરલ ટોટલ 12 છે, એમાંથી 6 છે એને આસ્તિક કહેવાય અને 6 છે એને નાસ્તિક કહેવાય. એટલે પેલા મેં 6 નાસ્તિક અને 6 આસ્તિક એમ લખ્યું છે.
નાસ્તિકનો અર્થ ભગવાનને માને નહીં એવો ન થાય, પણ નાસ્તિકનો અર્થ થાય જે શાસ્ત્રને પ્રમાણ તરીકે ન સ્વીકાર. જે પણ પંથ એમ કે વેદ ખોટા છે, વેદ છે એમાં બધું હંબક છે, એવું કહેવા વાળાને કહેવાય નાસ્તિક. ભગવાન નથી, આપણે જનરલી એમ જ કે ભગવાનને ન માનવા વાળા નાસ્તિક છે, પણ એવું નથી. વન હુ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ સ્ક્રિપ્ચર વેદા એઝ અ મીન્સ ઓફ નોલેજ, એવું ન સ્વીકાર વાળાને કહેવાય નાસ્તિક. અને એ ટોટલ કેટલા છે? તો કે ટોટલ છ છે. અને એવી જ રીતે છ છે એ આસ્તિક દર્શન છે, એટલે કે છ નાસ્તિક દર્શન શાસ્ત્ર અને છ આસ્તિક દર્શન શાસ્ત્ર. નાસ્તિક કયા કયા? તો મેં જસ્ટ એનું લિસ્ટ આપ્યું છે, એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. છ માં છે પેલા, એને કહેવાય ચાર્વાક. બીજું છે જૈન દર્શનમ, અને આ ચારે બીજા ચાર છે એને કહેવાય બૌદ્ધ દર્શન. સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર માધ્યમિક, એટલે કે બુદ્ધ ક્યારે પણ શાસ્ત્રોને સ્વીકાર્યા નથી પ્રમાણ તરીકે. ચાર વાક્યોને કહેવાય? તો કે શરીરને જ આત્મા માને, શરીર મરી જાય પછી શું કરવા, એના કરતા ખાવો પીવો મજા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત જે છે ફિલોસોફી, એ ચાર વાકની છે. પછી જૈન દર્શન છે એ પણ એવું માને છે, ઇન જનરલ કહું છું, ડિટેલમાં નથી જતું. જૈન દર્શન એવું માને છે કે આપણો દેહ અત્યંત એ આત્મા છે, અને આત્મા છે એ કેવો છે? તો કે અપવિત્ર. અને એ આત્માને પવિત્ર કરવા બહુ તપ કરે. હમણાં જ આ ગયું ને મિચ્છામી દુક્કડ, એના પહેલા ઘણાએ કહેવાય ને જે ઓલા 11 દિવસનું જતનું કરે, તપ કરે. એ તપ પાછળને એની ભાવના એ છે કે અમારો આત્મા બહુ વિકારી છે, બહુ અપવિત્ર થઈ ગયો છે, એને પવિત્ર કર. એનો અર્થ દેહ છે એ આત્મા છે, આપણે એમ કહીએ છીએ કે આત્મા કોન્શિયસનેસ. અને એવી જ રીતે બુદ્ધના ચાર ફિલોસોફી છે, સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર માધ્યમ. એમાં બધા એના મોક્ષ પામવાની થિયરી જુદી જુદી હોય. તમને અત્યારના પહેલાના જમાનામાં કહું છું, રેકોર્ડ થાય તો પણ આઈ ડોન્ટ કેર, કે બ્રહ્મા કુમારી છે એ નાસ્તિક દર્શન છે અત્યારના જમાના. એવી જ રીતે દાદા ભગવાન છે નાસ્તિક છે, એ લોકો જૈનમાં માને છે. એટલે એ બધાને, અને અત્યારે જે પછી હું બતાવીશ તમને પેરેગ્રાફ ને પેરેગ્રાફ શંકરાચાર્યજી લખ્યા છે, આ બધા જ ફિલોસોફીની અંદર ક્યાં ભૂલ છે ક્યાં દોષ છે એવું બતાવવા માટે પછી પેરેગ્રાફ છે. એટલે આપણે એની ડિટેલમાં નહીં જઈએ, પણ આપણને એટલું ખબર હોવી જોઈએ કે કેટલા કેટલા શાસ્ત્ર છે. એવી જ રીતે આસ્તિક શાસ્ત્ર છે એ પણ છ છે. એમાં પેલું છે સાંખ્ય શાસ્ત્ર, બીજું છે યોગ શાસ્ત્ર, ત્રીજું છે ન્યાય શાસ્ત્ર, ચોથું છે વૈશેષિક શાસ્ત્ર, પાંચમું છે પૂર્વ મીમાંસા, અને છેલ્લું નીચે છે ઉત્તર મીમાંસા. અહીંયા જસ્ટ લખી નાખું ઉત્તર મીમાંસા. આસ્તિકનો અર્થ થાય આ બધા જ દર્શન શાસ્ત્ર શાસ્ત્રને મીન્સ વેદોને પ્રમાણ તરીકે સ્વીકારે છે. પ્રમાણનો અર્થ યાદ રાખો કે વેદમાં જે છે બધું સાચું જ છે એવું માનવા વાળું. અને સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કોણ? તો કે કપિલ મુનિ. યોગ શાસ્ત્રના પ્રણેતા કોણ? તો કે પતંજલિ ઋષિ. ન્યાય શાસ્ત્રના પ્રણેતા કોણ? તો કે ગૌતમ ઋષિ. વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કોણ? તો કે કણાદ ઋષિ. પૂર્વ મીમાંસા ના ઋષિ છે જૈમિની. ઉત્તર મીમાંસા મીન્સ આપણા ઉપનિષદ, પૂર્વ મીમાંસા એટ વેદનો પૂર્વ ભાગ, ને ઉત્તર મીમાંસા એટલે કે ઉપનિષદ.
અને એના ઋષિ છે વેદ વ્યાસ. તો આટલા બધા દર્શન શાસ્ત્ર શું કામ થયા? તો બધાના મોક્ષ પામવાની થિયરી અલગ અલગ છે. મોક્ષ કેવી રીતે પામ? જે રીતે અત્યારે કોકે ને અક્ષરધામ જવું છે, કોકે ગોલોક ધામ જવું, ત્યાં મોક્ષ. એટલે કે એ બધા મોક્ષ પામવાથી ક્યાં ક્યાં દોષ રહેલા છે એ બધાનું ડિસ્કશન આમાં છે. અને છેલ્લું જે મેં આમાં છે, આમ તમે બતાવ્યું, ઉત્તર મીમાંસા વેદ વ્યાસાચાર્ય. અને શંકરાચાર્યજી આજ, હવે આ બધું તમે વૈશેષિક પક્ષે, વૈશેષિક પક્ષની અંદર શું હોય એ બધાની ડિસ્કશન આયા છે. એટલે આ બધા જ પેરેગ્રાફ છે એની ડિટેલમાં આપણે જાતા નથી, કારણ કે ટોટલી ટેકનિકલ આર્ગ્યુમેન્ટ છે જે આપણને ખબર ન હોય એટલે માણસો બોર થાય. આ બધા જ વૈનાશિક નો અર્થ થાય બૌદ્ધ, વૈશેષિકા એટલે એનો અર્થ થાય આસ્તિક, બૌદ્ધાહા જો અહીંયા બધા, એ બધું નૈયાયિકાહા ન્યાયશાસ્ત્ર. આ બધાનું આની અંદર દલીલ છે, અને દલીલ પછી એનો નિષેધ કરે કે તમારી આર્ગ્યુમેન્ટમાં તમે ક્યાં ખોટા છો. આ બધું જ અહીં સુધી આ ખાલી આર્ગ્યુમેન્ટ છે, એટલે હું એની ડિટેલમાં નથી જતી. અને આપણે કાંઈ આપણે એટલું ડિટેલમાં અભ્યાસ નથી કરતા એટલે એમાં નથી જતી. હવે આપણે ચાલુ ક્યાંથી કરીએ છીએ? તો કે છેલ્લું જે વાક્ય છે, અસતઃ સજ્જાયત, જે વાક્ય છે તો અસતઃ સુકામ લખ્યું? સતઃ સજ્જાયત, અસ્તિત્વમાંથી અસ્તિત્વનો ઉત્પન્ન થાય છે તો અસતઃ. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અસતઃ? અસતઃ છે 6/1, 5/1, એટલે અસતમાંથી આખે આખા સતનો ઉત્પન્ન થયો તો અસત સુકામ છે. એટલે હવે શંકરાચાર્યજી પોતાનું એક્સપ્લેનેશન આપે છે, એટલે મેં નક્કી કર્યું કે આપણે અહીંથી જ આગળ વધશું, 4 પાના મેં સ્કીપ કરી, કારણ કે આર્ગ્યુમેન્ટ. એટલે અસત શબ્દ સુકામ છે એટલે શંકરાચાર્યજી લખ્યું, સત ગ્રહણ નિવૃત્તિ પરત્વાત વાક્ય. જ્યારે આપણે સત બોલીએ એટલે આપણા મગજની અંદર આખી આખું જગત આવી જાય, આ બધું છે છે વસ્તુઓ છે, એમાંથી બહાર કાઢવા માટે. સત ગ્રહણ નિવૃત્તિ પરત્વાત, એમાંથી બહાર કાઢવા માટે વાક્ય. મોટા ભાગના માણસોને કંઈક વસ્તુ હોય તો જ છે દેખાય, અસ્તિત્વ જ લાગે, વસ્તુઓનો તેમ કે કાંઈ નથી, કાંઈ નથી, શૂન્ય નથી, છે એવું બતાવવા માટે. એટલે કે સદગ્રહણ માણસો એવી જ રીતે લે, એટલે કે સદગ્રહણ નિવૃત્તિ પરત્વાત વાક્ય, જેને ખરેખર સંસ્કૃતમાં રસ છે એમાં એવું લખવું જોઈએ, સદગ્રહણ નિવૃત્તિ પરહ વાક્ય. આ વાક્ય સદગ્રહણમ એવું કેવું છે? તો કે નિવૃત્તિ પર, બધામાંથી બહાર કાઢવા માટે. કેમાં? તો કે આ સત છે છે એમાંથી બહાર. અને મોટા ભાગે માણસો સત શબ્દ કેવી રીતે લે છે? એટલે શંકરાચાર્યજી કીધું કે કોઈક વસ્તુને આકાર સાથે સત શબ્દ જોડાયેલો. સત ઇથી અયમ તાવત શબ્દ સત આકૃતિ વાચક. અયમ શબ્દ સત, મોટા ભાગના માણસોની અંદર સત શબ્દનો અર્થ શું થાય? તો કે કઈ સફરજન જે છે ને, પણ સફરજન સાથે શું જોડાયેલું હોય? એક આકાર છે, એક નામ છે, એટલે કે છે સાથે સફરજન છે બિચારું જોડાય જાય. એટલે માણસો સફરજનનો ભાવ પૂછે, છેનો ભાવ ન પૂછે. એટલે કે સદ એટલે માણસોના મગજમાં શું છે? તો કે આકૃતિ જો, આકારો જ હોય એને જ સત કહેવાય. એ માણસના મગજમાંથી કાઢવા માટે શાસ્ત્રે અસત શબ્દનો પ્રયોગ કર્યો, એવું શંકરાચાર્યજી આપણને સમજાવવા માંગે. અને એને કીધું, એકમ એવ અદ્વિતીયમ ઇતિ એતો ચ સત શબ્દેન સમાન અધિકરણો.
समान अधिकरण एक शब्द, आपने खबर छे रामह रामौ रामाह। हवे हूँ एम बोलू शांतह रामह, धीरह रामह। तो धीर ने शांत छे ए कहवाय ने विशेषण छे, એ વિશેષણ છે। રામ જો પેલી વિભક્તિમાં હોય તો શાંત અને ધીર પણ કેમાં હોય તો આપણે ખબર છે પેલી વિભક્તિ, તો એ વિભક્તિ એટલે આને કહેવાય અધિકરણ, વિભક્તિઓને અધિકરણ કહેવાય। તો શાંત છે એ પણ પેલી વિભક્તિ, ધીર પણ છે પેલી વિભક્તિ, એવ જ એકમ અદ્વિતીયમ, એ બધા સત્ના કેવા છે તો કે વિશેષણ, એટલે બધા જ કેવા છે તો કે એક જ અધિકરણમાં છે, મીન્સ એક જ વિભક્તિમાં છે। કયું કયું? તો કે એકમ અને અદ્વિતીય બંને એક જ વિભક્તિમાં છે। અને ઇદમ આસીત, ઇવન ઇદમનો અર્થ થાય આ, અને આસીત ઇદમ પણ પહેલી વિભક્તિમાં છે, એટલે બધાને કહેવાય સમાન અધિકરણ। કોકને એમ થાય આ અધિકરણ એટલે શું, પણ અધિકરણ અર્થ થાય વિભક્તિ, એક જ વિભક્તિમાં હોય। એવી જ રીતે રામવ, સપોઝ રામવ, રામવ તો ન થાય પણ આપણે સપોઝ એમ કહીએ, ધર્મવ, ધર્મવ છે એ 1/2 છે, તો એની સાથે કોઈ પણ જોડાય, સત્યવ ધર્મવ, તો સત્યવ કેવું છે તો કે સમાન અધિકાર, એનો કહેવાય સમાન અધિકાર। એનું ઘણું બધું ડીશ છે પણ આપણે એટલું યાદ રાખવાને કહેવાય સમાન અધિકાર, એટલે કે એકમ અદ્વિતીયમ અને ઈદમ, ત્રણે ત્રણ શબ્દ કેવા છે તો કે સમાન અધિકાર। અને જે સતનું ઊંધું શું થાય, એટલે આપણે કહીએ કે સતનું ઊંધું અસત, એ પાણીની સૂત્રની અંદર એને કહેવાય વિરોધાર્થી, અને જે વિરોધાર્થી હોય એને વાક્ય પરોગમાં બોલાય નંજ, એટલે શંકરાચાર્ય જે અહીંયા નંજ લખ્યું છે, જો ખબર પડે તો હરી હરી, પણ નંજ નો અર્થ થાય અપોઝિટ, કોનું તો કે સત, તત્ર નંજ સદવાક્યે પ્રયુક્ત સદવાક્યમ એવ અવલંબ્ય સદવાક્ય વિષયમ બુદ્ધિ સદેક એવમ અદ્વિતીયમ। એટલે એને કીધું કે એમાં નંજ, નંજ નો અર્થ થાય સત વાક્ય પ્રયુક્ત, સત વાક્યની અંદર એનો અપોઝિટ સદનો એ વાપરવામાં આવ્યો છે, અને કેવી રીતે વાપરવામાં આવ્યો છે તો શંકરાચાર્ય લાંબુ વર્ણન કર્યું, સત એ વાક્યમ એવ અવલંબ્ય, એને સદ વાક્યનો સહારો લીધો, કારણ કે આપણી બુદ્ધિ કેવી છે તો કે સદ વાક્યાર્થ વિષયામ બુદ્ધિ, આપણી બુદ્ધિ જે હંમેશા ઘડો છે, બનાના છે, એપલ છે, એવી રીતે એને કહેવાય સત વાક્યાર્થ વિષયમ બુદ્ધિ, એવી બુદ્ધિને કાઢવા માટે સદ એકમ એવ અદ્વિતીયમ ઇદમ આસીત એવ લક્ષણા, અને ઈ પાછી સત કેવી છે તો કે એકમ એવ અદ્વિતીય, ઈ મગજમાંથી કાઢવા માટે, બીજું કાંઈ ને, અસતનો શું કામ પ્રયોગ કર્યો, સતનો શું કામ નથી કર્યો, એનું આ એક્સપ્લેનેશન છે। મેં ઉપલું તો બધું ઉડાડી દીધું, એ બધું એના માટે જ હતું, પણ અત્યારે એને કીધું કે મોટા ભાગની બુદ્ધિ કેવી છે તો કોઈક આકાર સાથે જોડાય, હવે આકારમાંથી બુદ્ધિ કાઢવા માટે આ પ્રશ્રુતિએ કયો ઉપયોગ કર્યો તો કે અસત, એના સિવાય બીજું કાંઈ નથી, એટલે એને કીધું તતઃ સદ વાક્યાત નિવર્તયતિ। જ્યારે એમ કે અસત શબ્દ વાપરીએ એટલે અસત માંથી બધું બાકાત થઈ જાય, શું બાકાત થઈ જાય તો કે જગત છે, તારાઓ છે, ગ્રહો છે, માણસો છે, વિષયો છે, એ બધામાંથી બુદ્ધિ બહાર કાઢવા માટે કયો વાક્ય પ્રયોગ, કયો શબ્દનો પ્રયોગ કર્યો તો કે સત વાક્યાર્થ નિવર્તયતિ, કેવી રીતે તો કે અસત શબ્દેના પ્રયોગે, એટલા માટે જ અસત કર્યો। અને એને એક એક્ઝામ્પલ આપ્યું શંકરાચાર્યજી ભગવાન, એ કીધું કે ધારો કે એક ઘોડેસવાર ઘોડા ઉપર બેઠો, હવે ઘોડાનું મોટે ભાગે એની સામે નીરણ નાખ્યું હોય તો ઘોડો છે એમાં જ મોઢું નાખીને કંઈક જમતો હોય કે ખાતો હોય, હવે એ જેવો આવે ને એટલે લગામ ખેંચે ઘોડેસવાર, શું કામ લગામ ખેંચે
કે ઘોડાની માથું છે ઊંચું, તો એને ખબર પડે કે હવે ખાવાનું નથી, ક્યાંક જવાનું છે પણ. એટલે કે ઘોડેસવાર શું કરે? તો કે ઘોડાને બહાર કાઢે. શેમાંથી? તો કે ખાવાની ભાવનામાંથી. એવી જ રીતે અસત શબ્દ શું કરે છે? તો કે બહાર કાઢે છે. શેમાંથી બહાર કાઢે છે? તો કે આખા જગતને સત્ય બુદ્ધિ આપવાની ભાવના. એટલે શંકરાચાર્યજીએ આ એક એક્ઝામ્પલ આપ્યું. અશ્વારૂઢ નો અર્થ થાય ઘોડેસ્વાર. ઈવ અશ્વ આલંબન, એ કોના ઉપર બેઠો છે? તો કે ઘોડા ઉપર બેઠો છે. આલંબન અશ્વમ તદ અભિમુખ વિષયાત, એટલે કહેવાય ને ઘોડાનું અભિમુખ વિષયાત, એનું મોઢું જે બાજુ હોય એમાંથી નિવર્તયતિ. ઘોડેસ્વારનું કામ શું? એમાંથી બહાર કાઢો કે ભાઈ હવે ખાવાની જરૂર નથી, બહાર નીકળ, આપણે રાઈડ કરવા જવા. એવી રીતે અસત શબ્દ છે માણસોને જગત સાથે જોડી દીધો છે, એમાંથી બહાર કાઢવા માટે જ અસત શબ્દનો પ્રયોગ થયો છે. ન તો પુનઃ, ફરીવાર, ન તો પુનઃ સત અભાવમ એવ અભિધત્તે. એનો અર્થ છે ફરીવાર સ્પષ્ટતા કરી કે સત અભાવમ, સતનો અભાવ છે ન અભિધત્તે, એવું શ્રુતિ કહેવા માંગતી નથી. માત્ર અસતનો અર્થ છે નામ રૂપાત્મક જગતનો. અને ફરીવાર એને કીધું, ફરીવાર એ જ, કારણ કે માણસોને સમજવું અઘરું પડે. અતઃ પુરુષસ્ય વિપરીત ગ્રહણ નિવૃત્તિ અર્થ પરમ ઇદમ અસત એવ ઇત્યાદિ વાક્યમ પ્રયુજ્યતે. આ વાક્ય છે અતઃ, ધેરફોર, એટલા માટે પુરુષસ્ય, મનુષ્યની વિપરીત ગ્રહણ નિવૃત્તિ અર્થ પરમ. ખોટું વિપરીત જગતને આપણે જે સાચું માની લીધું છે એને કહેવાય વિપરીત ગ્રહણ. એમાંથી બહાર કાઢવા માટે થઈ અસત શબ્દનો વાક્ય પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે. પેલી વાર બતાવે તો પછી એમાંથી બહાર નીકળે ને, એટલે કે દર્શયિત્વા હિ વિપરીત ગ્રહણમ તતઃ નિવર્તયિતુમ શક્યતે. એકવાર બતાવી દે કે ભાઈ આ છે આ નથી, એટલે તો જ આપણી બુદ્ધિ બહાર નીકળે. એટલે પેલા જગતને બતાવ્યું કે સત છે, પછી એને કીધું કે ખરેખર જગતની ઉત્પત્તિ થઈ પેલા આવું જગત નહોતું, નામ રૂપાત્મક આવું નહોતું. એટલે કેવું હતું? તો કે અસત હતું, નામ રૂપ વગરનું હતું. એટલા માટે, એટલે કે વિપરીત ગ્રહણ નિવર્તયિતુમ શક્યતે. ક્યારે? તો કે દર્શી પેલા બતાવે પછી એને કાઢું. ઇતિ અર્થઃ, ઇતિ અર્થવત્વાત્ અસત આદિ વાક્યસ્ય શ્રોતત્વમ પ્રામાણ્યમ ચ સિદ્ધમ ઇતિ અદોષઃ. અસત છે એ કોઈ ખોટું નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બતાવવા માટે કયો ભાવ? બતાવવા માટે કે અસતનો અર્થ વિધાઉટ નામ રૂપા અને સતનો અર્થ વિદ નામ રૂપા. બે છે જગત માટેના શબ્દ પ્રયોગ. પણ જગત પહેલા કેવું હતું? તો કે અસતનો અર્થ વિધાઉટ નેમ એન્ડ ફોર્મ્સ. અને અત્યારે જગત કેવું છે? તો કે સત વિદ નેમ એન્ડ ફોર્મ. એટલા માટે જ, એટલે કે એમાં શ્રોતત્વનો અર્થ થાય કોઈ શ્રુતિનો, એના પ્રમાણ, એના પ્રમાણપણાનો કોઈ પણ દોષ નથી. ઇતિ સિદ્ધમ, ધીસ ઇઝ પ્રૂવન. આ તો મેં અત્યારે આટલું બતાવ્યું, એના માટે ચાર પાનાની આર્ગ્યુમેન્ટ છે. એટલે શંકરાચાર્ય છેલ્લું કહેવાય ને, તસ્માત અસતઃ સર્વ અભાવ રૂપાત સત વિદ્યમાનમ જાયતે સમ ઉપપન્નમ ઉત્પન્નમ. તસ્માદ, એટલે કે છેલ્લે પાછું કીધું અસતઃ. અસતઃ નો અર્થ શું થાય? સર્વ અભાવ રૂપ. સર્વ નો અર્થ થાય નામ રૂપ નો અભાવ. અભાવ રૂપાદ સત
નો અર્થ થાય આખું જગત વિદ્યમાનમ આપણી નજર સામે જે ઉપલબ્ધ છે જાય તેનું અર્થ થાય સારી રીતે ઉત્પન્ન થઈ. હવે આમાં હજી એક છે કે અસત એમાં અશબ્દ છે એને કહેવાય અડ અભાવ છાંદસ. એમાં જે અસત છે એ અ કેવો છે તો કે એ શ્રુતિનો પ્રયોગ છે એમાં ખોટું કહેવાનો આપણે કોઈ રાઈટ નથી. અને પછી બીજું છે એમાં કીધું તદ એતદ વિપરીત ગ્રહણમ મહાવૈનાશિકમ પક્ષમ દર્શયિત્વ. એટલે કે આટલું બધું તદ એતદ વિપરીતમ ગ્રહણમ કોણે લીધું હતું તો કે મહાવૈનાશિક પક્ષ બુદ્ધ છે ને મેં તમને હજી બતાવ્યું નથી પણ બૌદ્ધ ધર્મ છે ને મેં આની ઉપર લખ્યું જસ્ટ ફોર ઇન્ફોર્મેશન આમાં એવું ડિટેલમાં જવાની જરૂર નથી પણ બૌદ્ધ દર્શનની અંદર ટોટલ 3 ચોપડીઓ દર્શન કે ફિલોસોફી બૌદ્ધનું અવેલેબલ છે. એ જે બુક્સ છે એને કહેવાય પિટ્ટક ડબલ ટ પિટ્ટક. અને 3 બુક કઈ કઈ છે તો કે એક સૂત્ર પિટ્ટક અભિધર્મ પિટ્ટક અને છેલ્લું છે વિનય પિટ્ટક. પિટ્ટક એટલે કે બુક. સૂત્ર પિટકની અંદર શું છે તો કે ભગવાન બુદ્ધે જે વાક્ય બોલ્યા છે એનો સંગ્રહ. હજી એક સ્પષ્ટતા કરી દઉં કે આપણને ભગવાન બુદ્ધ સામે વાંધો નથી. આપણે જ્યારે ભગવાન બુદ્ધ કહીએ ત્યારે એને આપણને ખબર છે કે કેટલા મહાન હતા. પણ ભગવાન બુદ્ધે એક જ ખોટું કર્યું કે એને લખીને કઈ નથી રહ્યું, એ માત્ર ભાષણ જ આપ્યું છે. તો એના સાંભળવા વાળા પોતાની બુદ્ધિ પ્રમાણે એને શાસ્ત્ર બનાવ્યું. શંકરાચાર્યજીએ જોયું કે આ મોટી ભૂલ ભગવાન બુદ્ધે કરી છે એટલે કે બુદ્ધનું લખેલું ને બુદ્ધના ફોલોઅર્સ એટલે એને કહેવાય બૌદ્ધ. બુદ્ધ ભગવાને લખ્યું તો આપણે કહેવાય બુદ્ધની ફિલોસોફી, પણ બુદ્ધની ફિલોસોફી નથી, હંમેશા કહેવાય બૌદ્ધ ફિલોસોફી. અને સૂત્ર એટલે કે કઈક બોયલા છે બધા લખી રહ્યા એને કહેવાય સૂત્ર બુક. અભિધર્મ એમાં ભગવાનની પોતાની ફિલોસોફી. અને છેલ્લી બુક છે નામ વિનય પિટક, એમાં વેલ્યુઝ છે, લાઈફ કેમ જીવવું એ બધાની ડિટેલ્સ છે. અને ઇવન આ બૌદ્ધ ધર્મ પણ 4ની અંદર વેચાયેલો છે, 4 સંપ્રદાયની અંદર, જે પ્રકાર સામધન ધર્મ તે 4 ધર્મની અંદર વેચાયેલો છે. અને 4 કયા કયા તો મેં જસ્ટ નામ લેખા છે. બૌદ્ધ દર્શન છે એક ને કહેવાય સૌત્રાંતિક, બીજાને કહેવાય વૈભાષિક, ત્રીજાને કહેવાય યોગાચાર અને છેને કહેવાય મધ્યમ. અમુક એટલે બૌદ્ધ દર્શન કે છે શૂન્યમાંથી સર્જન થયું. શૂન્ય નો અર્થ નોન એક્ઝિસ્ટન્સ, એના દૃષ્ટિએ શૂન્ય નો અર્થ થાય નોન એક્ઝિસ્ટન્સ મીન્સ કશું જ નથી, એમાંથી જગતની ઉત્પત્તિ થઈ. એ બધાનું ખંડન કરવા માટે શંકરાચાર્યજી ભાષ્યમના ભાષ્ય લે શૂન્યમાંથી શૂન્ય જ થાય, એમાંથી ક્યારે બીજી વસ્તુ બને જ નહીં. અને સૌત્રાંતિક અને વૈભાષિક ભેગા થઈને જે બને એને કહેવાય હીનયાન, જો તમે સાંભળ્યું હોય તો. ને એવી રીતે યોગાચાર અને માધ્યમિક ભેગી થઈને મહાયાન. હીનયાન અને મહાયાનની અંદર બેઝિક ડિફરન્સ એવો છે કે આ લોકો કે શૂન્યમાંથી સર્જન થયું અને આ લોકો કે જ કે કોન્શિયસનેસ છે પણ કેવી છે તો કે ક્ષણિકવાદી, ફ્લિકર જેવી, થાય ને બંધ થાય, થાય ને બંધ થાય, એવું બધાનું જત જાતની ફિલોસોફી છે. એ બધાનું ખંડન આ બધા છાંદો કેવું એવું બ્રહ્મસૂત્ર આનાથી જ થયું. એટલે જે હવે પછીનો વાક્ય હું બોલીશ ને એ વાક્ય એને ધ્યાનમાં રાખીને કે મહાવૈનાશિક પક્ષ, એનો અર્થ થાય બૌદ્ધ પક્ષ, વૈનાશિક કઈ છે જ નહીં, દર્શયિત્વા એનો જ પ્રતિષેધ હતી, હવે એની જ સ્મૃતિ છે
એનું ખંડન કરે છે. કારણ કે અસત જે શબ્દ છે એ બૌદ્ધ વાળા એમ છે કે શૂન્ય, ફ્રોમ નથિંગ નથિંગ કેન કમ્સ, ફ્રોમ નથિંગ એનીથિંગ કેન નોટ કમ. કઈ હોય તો જ સર્જન થાય, હોય ન હોય તો સર્જન ક્યાંથી. એટલે કે હવે બીજા જે મંત્ર છે એની અંદર ગુરુએ પોતે જ કીધું, કુતઃ તું ખલુ સૌમ્ય. ખરેખર કુતઃ એટલે કે કેવી રીતે, તું એટલે કે જ્યારે, ખલુ એટલે કે ઇન્ડીડ, એવમ સ્યાત આવું કેવી રીતે થાય, કેવું થાય, તો કે કેવી રીતે અસતમાંથી સત. એટલે કીધું કે હ ઉવાચ, શ્વેત કેતુના પિતા ઉદ્દાલક હ ઉવાચ એ બોલ્યા, કથમ અસતઃ સચ્ચાય, શૂન્યમાંથી સર્જન કેવી રીતે થાય. એટલે પેલા પણ શું હતું, તો કે સત્તુ એવ સૌમ્યમ ઇદમ અગ્રે આસી. ખરેખર આખે આખું જગત પેલા કેવું હતું, તો કે સતમાં જ, અને સતમાંથી સચ્ચાય, સતમાંથી સતરૂપી જગતની ઉત્પત્તિ થઈ. આ બીજા મંત્રની અંદર અસત હસત જાયતે એનું ખંડન કર્યું. અને આની અંદર પણ અસંખ્ય દલીલો છે, એટલે આપણે ખાલી પેલો પેરેગ્રાફ જોઈએ છીએ, ડિટેલમાં નહીં જાય. એટલે શંકરાચાર્ય કીધું આ છે વૈનાશિક મત ખંડન. જો વાંચો, વૈનાશિક છે બુદ્ધનો છે, એટલે કે પ્રમાણાત ખલુ હે સૌમ્ય સાત અસત સત જાયતે ઇતિ કુતઃ ભવેત. અસત માંથી સત કેવી રીતે જાય, તો એ લોકો શું કે છે, જસ્ટ બીજ માંથી અંકુર થયું. એટલે બીજ નો શું થયો, તો એ કે નાશ થયો અને અંકુરની ઉત્પત્તિ થઈ. બીજનો તો નાશ થયો એટલે એને શું કહેવાય, વૈનાશિક મત. આપણે શું કહીએ છીએ, બીજ છે એ અંકુરની અંદર પરિણિમત થયું, એની અંદર એનો ઇટ કન્વર્ટ ઇન્ટુ અંકુર. એટલે કે બીજ છે એ અંકુરની અંદર પરિવર્તનશીલ છે, બીજનો નાશ નથી. આપણા જગતમાં ક્યાંય નાશ નથી. આ શરીર બન્યું પણ શરીર મરી જાય એટલે માણસો શું કરે, તો કે અગ્નિદાપ. એટલે આ પંચ મહાભૂત છે એ વ્યાપક પંચ મહાભૂતમાં ભળી ગયું, નાશ ક્યાંય નથી. પણ આ લોકો એમ કે છે કે બીજ નો નાશ થયો, એટલે કે છે કે એવું ન થાય. એટલે એ ફરી આર્ગ્યુમેન્ટ કરે છે, અસત સત જાયતે ઇતિ એવમ કુતઃ ભવેત. અસત માંથી સત કેવી રીતે ઉત્પન્ન થાય, ન કુતશ્ચિત પ્રમાણાત એવમ સંભવતી ઇતિ અર્થ. કુતશ્ચિત પ્રમાણાત એવમ ન સંભવતી, કોઈ પ્રમાણથી તમે સાબિત ન કરી શકો. અને પછી જે મેં કીધું એનું ઉદાહરણ આપે છે, યત અપી બીજ ઉપમર્દેન અંકુરઃ જાયમાનઃ દ્રષ્ટઃ. તો બીજનું શું થઈ ગયું, તો કે અભાવાત, બીજનો થોડો અભાવ થયો તરત ના, અભાવમાંથી થોડું થાય છે. તદ અપી અભ્યુપગમમ અવિરુદ્ધમ, એ બીજનો અભાવ છે એ ટોટલી કેવું છે, તો કે ખોટું છે, વિરુદ્ધ છે. અને પછી એના ઉપર પાછી આર્ગ્યુમેન્ટ કરી, એ બધી આઈ એમ સ્કીપિંગ, આ બધી જ આર્ગ્યુમેન્ટ છે એક બીજ ઉપર. વૈનાશિક નું આખી આખી આર્ગ્યુમેન્ટ છે. ક્યારેક આપણે 3 યર્સ કોર્સ કરશું, એમાં તમારે ક્યાંક અપડેટેડ હોય તો આપણે આ જોશું, અત્યારે આની જરૂર નથી. આ બધું જ એની આર્ગ્યુમેન્ટ છે. પછી જ્યાંથી શંકરાચાર્યજી નોર્મલ ભાષી આવે ત્યાંથી મેં ચાલુ કર્યું. આખું બધું એણે કેટલી બધી આર્ગ્યુમેન્ટ કરી અને અંતે એણે કીધું, અતઃ કુતસ્તુ ખલુ સૌમ્ય એવમ સ્યાત ઇતિ હ ઉવાચ, જે મંત્રની અંદર છે કે કથમ કેન પ્રકારેણ અસતઃ સત જાયત, કઈ રીતે ને કઈ પદ્ધતિથી અસતમાંથી સત ઉત્પન્ન થાય, ક્યારેય ન થાય, સતમાંથી જ સત ઉત્પન્ન થાય. અને એણે કીધું અસત સત ઉત્પત્તો
न कश्चित् अपि दृष्टान्तप्रकारः अस्ति इति अभिप्रायः। असत्माथि सत् उत्पन्न थाय एवं कोई पण प्रकारनो दृष्टांत छेज नहीं। आपणे एम कहीए, हूँ एम कहूँ के भाई आकाश में पुष्प केवा सरस छे, कोई जोया? हवे ई आकाशना पुष्पमांथी बीजा आकाशना पुष्प उत्पन्न थया शक्य ज नथी, एटले के न कश्चिदपि दृष्टांत प्रकारः अस्ति इति अभिप्रायः। तो आमाथी साबित शुं थयुं? तो के सत माथी सत उत्पन्न थयुं, नथिंग एल्स, बस एटलू याद रख। पर पेला सत केवुं हतुं? तो के नाम रूप वगरनुं, ने जगत थयुं त्यारे केवुं थयुं? तो के नाम रूप वाळुं। एटले शंकराचार्य जी कीधुं अहींया, एवं असत्वादी पक्षम उन्मथ्य उपसंहरति। असत्वादी पक्ष, खास करीने बौद्धिज्म, असत्वादी पक्ष एम ज कहे कि शून्य माथी शून्य शून्य नॉन एक्जिस्टेंट, उन्मथ्य नो अर्थ थाय एनो विरोध करीने एना दोष बतावी संहरती, हवे एनो उपसंहार करे छे। अने एने कीधु सत्तु एव सौम्य इदम अग्रे आसीत, पहला असत नतु मात्र सत वस्तु हती, आसीत इति स्वपक्षम सिद्धम, पोतानो पक्ष साबित कर। अने फरी पाछी आर्ग्यूमेंट चालू थे एटले हूँ पाछी नथी एनमा जाती। આટલી બધી આર્ગ્યુમેન્ટ શું કામ કરે છે? એમ કોકને પ્રશ્ન થવો જોઈએ ને, શું કામ આટલી બધી આગ્રહ કરે છે? આટલી પછી આર્ગ્યુમેન્ટ કરવાનો અર્થ એ જ છે કે માણસો ભોળવાઈ જાય છે, કોક એમ કે કે અમારો પંથ બહુ સારો, તો કે હાલો તમારો સારો, એમાં પડી જાય, પછી બીજા કે અમારો બહુ સારો, આવો આવો અમે તમને। માણસોને સ્પષ્ટતા હોવી જોઈએ કે હું કરું છું જે પણ એ કરું છું એની પાછળની સત્યતા કઈ છે, તો માણસ ક્યારે એકમાંથી બીજા ન થાય, એટલા માટે થઈ આ બધી જ આર્ગ્યુમેન્ટ છે। આટલું જોયા મેં નથી કર્યું, પણ એવમ સત સંસ્થાન માત્રમ ઇદમ સર્વમ ઇતિ યુક્તમ પ્રાગ ઉત્પત્તે। જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા સત સંસ્થાન માત્ર, શું માત્ર હતું? તો કે સત એવ, ઇદમ સર્વમ, ઇદમ સર્વમ એટલે આખે આખું જગત સત સ્વરૂપમાં જ હતું, ઇતિ યુક્તમ આ જ પ્રોપર છે, બીજું કાંઈ નથી, સદૈવ ઇતિ, અને આખે આખું જે અત્યારે છે એ પણ કેવું છે? તો કે વાચારંભણ માત્રત્વ માત્રત્વાત વિકાર સંસ્થા, એ ખાલી પરિવર્તન છે, જીવન જગત છે એ સત્ય નથી, મિથ્યા જ છે, એવું પણ શંકા, આપણે જોયું તું સત્ય અને મિથ્યા। છેલ્લો પ્રશ્ન ફરી પાછો પૂર્વ પક્ષી છે, પણ મેં લીધો એટલા માટે છે કે સરસ છે, એટલે પૂર્વ પક્ષીએ કીધું કે તમે તો એમ કહો છો કે તમારું સત કેવું છે, તો કે એને કોઈ અવયવ નથી, અત્યંત શાંત છે, ક્રિયા નથી, તો એમાંથી આખી આખું જગત આવું ક્રિયાવાળું ક્યાંથી ઉત્પન્ન થયું, એનો જવાબ તો આપો, એવો હવે પૂર્વ પક્ષી પૂછે। એટલે કીધું નનુ નો અર્થ થાય પૂર્વ પક્ષી, નિરઅવયવમ સત, સત કેવું છે? તો કે તમે એમ કહો છો કે એને કોઈ અવયવ છે જ નહીં, વિજાતીય સજાતીય સ્વગત ભેદ રહિત છે, અને કેવું છે? તો કે નિષ્કલમ, કોઈ પણ ભાગ વગર, નિષ્ક્રિયમ નો અર્થ થાય કોઈ પણ ક્રિયા વગર, શાંતમ નો અર્થ થાય અત્યંત શાંત, એની અંદર સત્વ રજસ ને તમસ નથી, નિરવદ્યમ બોલવું અઘરું છે, નિરંજનમ કોઈ પણ મેલ વગર, એવું સત છે। અને પ્લસ આ ઉપરાંત કેવું છે? હવે એમાંથી તમે કયો છો આવામાંથી આખે આખું જગત ઉત્પન્ન થયું, કોણ માને? એને શ્વેતાશ્વતનું કોટેશન આપ્યું, અને હવે કોટેશન આપ્યું દિવ્યો હિ અમૂર્ત પુરુષ સ બાહ્ય આભ્યંતર અજ। હવે તમે એમ કયો છો કે મુંડક ઉપનિષદનું છે, દિવ્ય નો અર્થ થાય સેલ્ફ એફલ્જન્ટ ચૈતન્ય તત્વ છે, અમૂર્ત આકાર વગરનું છે, પુરુષનો અર્થ આપણે જોયો તો સર્વવ્યાપક છે, સ બાહ્ય અભ્યંતર
બહાર પણ છે અંદર પણ છે જન્મ રહિત છે ઇત્યાદિ શ્રુતિભ્યઃ આવા કેટલાય શ્રુતિના વાક્યો છે કે એ ચૈતન્ય તત્વ કેવું છે તો કે નિર અવયવસ્ય સતઃ કથમ વિકાર સંસ્થાનમ ઉપપદ્યતે પ્રશ્ન સારો કે જો સત છે એને કોઈ અવયવ ન હોય કોઈ ક્રિયા ન કરતું હોય તો આવડું મોટું જગત ઉત્પન્ન કેમ થયું એની અંદર સતત ક્રિયાઓ ચાલે છે એ ક્યાંથી શક્ય છે એટલે કે નિર અવયવસ્ય સતઃ સત કેવું છે તો કે કોઈ પણ અવયવ વગરનું એવા સતની અંદર કથમ હાઉ કેન વિકાર સંસ્થાનમ આખે આખું જગત કેવું છે તો કે પરિવર્તનશીલ સંસ્થા ઉત્પદ્યતે ઉપપદ્યતે એમાંથી ઉત્પન્ન કેવી રીતે છે એટલે જવાબ આવશે કે એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી દોરડાની અંદર આપણે કેવો સાપને ઉત્પન્ન કરીએ છીએ છીપલાની અંદર આપણે કેવી ચાંદી ઉત્પન્ન કરીએ છીએ એવી જ રીતે અજ્ઞાનને કારણે ચૈતન્ય તત્વની અંદર આપણે આખી આખા જગતની ઉત્પત્તિ કરી વાસ્તવિક નથી એટલે શંકરાચાર્યજી એનું એના પછીનો જે પેરેગ્રાફ છે છેલ્લો છે ખાલી હું બોલી લો પછી જોશું નૈષ દોષ રજ્જુ આદિ અવયવભ્ય સર્પાદિ સંસ્થાનવત બુદ્ધિ વિપરિકલ્પિતેભ્ય સદ અવયવેભ્ય વિકાર સંસ્થાન ઉપપત્તે વાચારંભણ વિકાર નાવધેય મૃત્તિકા એવ સત્ય એવમ સદેવ સત્યમ ઇતિ શ્રુતે એકમેવ અદ્વિતીયમ પરમાર્થતઃ ઇદમ બુદ્ધિ કાલે અપિ ઇવન અત્યારે પણ એક જ સત છે આપણને દેખાતું નથી અજ્ઞાનને કારણે છે તો સત છે પણ એની ડિટેલ આજે છેલ્લા પેરેગ્રાફની છે એ આપણે આવતીકાલે જોશું કોઈ પ્રશ્ન નો ક્વેશ્ચન તો પૂર્ણ મદ આમાં કોઈ આર્ગ્યુમેન્ટમાં જવાની જરૂર નથી જેને ખરેખર આ ડિટેલમાં જવાની નો નીડ ગો ઇન ડિટેલ ઓમ પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ